વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, એના ગુણ છે 4 ગુણ. તો મિત્રો, આની પહેલાં પણ મેં વાત કરેલી છે કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક દાખલો પૂછાવવાનો છે. તો તમારે 4 માર્કના દાખલાની તૈયારી કરવાની છે. તો અહીં આપણે આની અંદર એક પણ MCQ આ ચેપ્ટરમાંથી નથી આવવાનો. 2 માર્કનો દાખલો નહીં, ઓનલી ફોર એક જ દાખલો છે, એના ગુણ છે 4, અને પ્રમેય છે એના પણ ગુણ છે 4, રચનાઓ છે પણ એના પણ ગુણ છે 4. તો તમારા માટે અગત્યનો આ ચેપ્ટર છે, જેથી તમને 4 માર્ક આવી શકે. આગળના વિડીયોની અંદર આપણે પ્રસ્તાવના જોઈ હતી, દાખલો પહેલો અને દાખલો બીજો જોયા હતા. તો આજે આપણે આની અંદર સ્વાધ્યાય 9.1નો દાખલો 3 અને દાખલો 4 આની વાત કરવાના છીએ. તો અહીંયા આપણે રકમ લખી છે, એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવી છે. એટલે બગીચાની અંદર 2 લપસણી છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર એટલે 1.5 મીટર રહે અને જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. એટલે 2 લસરપટ્ટી રાખી છે, એની અંદર એક છે ને લપસણી, એ 5 વર્ષથી નીચેના ઉંમરના બાળકો માટે છે. એની ઊંચાઈ છે ને 1.5 મીટર રાખી છે અને જમીન સાથે છે ને એ 30 ખૂણો બનાવે છે. અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈની સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો આ બંને લપસણીની લંબાઈ શોધો. તો મિત્રો, અહીં આપણે દાખલા 3 વાત કરીએ છીએ, એની રકમ તમે સમજ્યા એ મુજબ બગીચાની અંદર 2 લપસણી ફિટ કરી છે, બરાબર છે. એક લપસણી છે એની ઊંચાઈ જમીનથી 1.5 મીટર ને બીજી છે 3 મીટર. તો અહીં આપણે બંને લપસણી દોરીએ. તો પહેલી છે એ આ 1.5 મીટર વાળી છે અને બીજી લપસણી છે એ આપણી 3 મીટર ઊંચાઈ વાળી છે, બરાબર છે. હવે લપસણી છે એનો જે આપણે ઢોળાવ છે આ રીતનો, એનો આનો પણ આપણે ઢોળાવ કરી નાખીએ આ રીતની. જે રેડ કલરની છે એ લપસણી છે, આ જમીનથી ઊંચે સ્ટેન્ડ ઉપર રાખી છે. હવે મિત્રો, એ જમીન સાથે ખૂણા બનાવે છે. તો પહેલી જે લપસણી છે એ અહીંયા આ જમીન આપણે દોરીએ બ્લેક કલરની, અહીંયા પણ આપણે બ્લેક કલરની જમીન દોરી નાખીએ. આ રીતની આપણે જમીન દોરી નાખી. હવે મિત્રો જુઓ, અહીંયા આ લસ આ એનું સ્ટેન્ડ ઉપર છે, એ બી આપણે એનું સ્ટેન્ડ કહીએ, ટૂંકમાં એની ઊંચાઈ છે લસરપાટીની. લસરપાટી બનાવી હોય તો તમે મિત્રો ખબર છે આ રીતનું સ્ટેન્ડ ઉપર હોય છે, તો એ બી છે લસરપાટીની ઊંચાઈ છે. આ લસરપાટી છે ને એની ઊંચાઈ 1.5 મીટર એટલે 5 વર્ષથી નાના બાળકોની છે. અને અહીંયા આપણે બીજું નામ આપી દઈએ D અને E. આની ઊંચાઈ છે આપણે રકમ આપી છે 3 મીટર. આ 5 વર્ષથી મોટી ઉંમરના માટે છે. હવે જે નાની છે લપસણી એ જમીન સાથે અહીંયા 30 ખૂણો બનાવે છે અને મોટી લપસણી છે જમીન સાથે અહીંયા 60 ખૂણો બનાવે છે, બરાબર છે. મિત્રો, બીજું કંઈ આપણને આપ્યું નથી. અને આ રીતની શિરોલંબ છે એટલે અહીંયા 90 ખૂણો થાય, અહીંયા 90 ખૂણો થાય. આ બિંદુ છે એને આપણે F કહી દઈએ અને આ બિંદુ છે એને આપણે C કહી દઈએ. તો આ રીતની મિત્રો આકૃતિ થશે. તો પહેલી અહીંયા છે પહેલી છે લપસણી એ કેના માટે છે, તો કે 5 વર્ષથી ઓછી ઉંમર માટે. પહેલાં આપણે એને ગણતરી કરીએ.
तो त्रिकोण एबीसी में खूणो बी बराबर 90 અને ખૂણો સી 30 અંશ, એ બી બરાબર લપસણીની ઊંચાઈ બરાબર 1.5 મીટર. હવે આપણે લપસણીની લંબાઈ એસી છે બરાબર લપસણીની લંબાઈ એ આપણે ગોતવાની છે. મિત્રો અહીંયા તમે જુઓ તો આ ખૂણાની સામેની બાજુથી અને આ કર્ણ થયો, તો હવે તમને ખ્યાલ છે આને આપણે જમીનનો આપણે ક્યાંય જરૂરિયાત છે નહીં. ખૂણાની સામેની બાજુ આપી છે અને લપસણી લંબાઈ છે આપણે એસી એટલે કે કર્ણ જોઈએ છે, તો સામેની બાજુ અને કર્ણ બેને આપણે ઉપયોગ કરશું, કારણ કે સામેની બાજુ આપી છે અને કર્ણ આપણે મેળવવાનો છે એટલે સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ કોનું સૂત્ર આવે છે, તો કે સાઇનનું. તો કે સાઇન થીટા બરાબર સાક, સાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે મિત્રો અહીં આપણે જોઈએ તો થીટાની જગ્યા પણ જે ખૂણો આપ્યો લખવાનો છે, માટે સાઇન થીટાની જગ્યા આપણે લખશું 30. સામેની બાજુ એટલે આપણે એ બી અને કર્ણ એટલે એસી, માટે મિત્રો અહીંયા આપણે સાઇન 30ની કિંમત 1 આપ. તમને મેં કોષ્ટક અગાઉ પણ શીખવાડ્યું છે, એનો પણ વિડીયો પણ બનાવેલો છે, તો એના પરથી કોષ્ટક તમને આવડવું જોઈએ. તો 37ની કિંમત 1 આપ, એ બીની જગ્યા આવશે 1.5 અને એસીના એસી. હવે મિત્રો અહીંયા કાંઈ નથી કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનો છે, 1નો એસી સાથે ગુણાકાર અને 2નો 1.5 સાથે, તો 1 × એસી 2 × 1.5, માટે એસી બરાબર 1 × એસી 1નો એસી સાથે ગુણાકાર કરો એટલે એસી આવશે, 1.5 × 2 એટલે કે 1.5 એટલે થાય 3 મીટર. તો આપણને લપસણીની લંબાઈ મળી ગઈ, જે નાના બાળકો માટેની લપસણી હતી એની લંબાઈ છે એ 3 મીટર થઈ. ત્યાર પછી આપણે અહીંયા 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે, અને ઉંમરના માટે આપણે લખી નાખ્યું હોય છે, લખવું હોય તો બાળકો માટે પણ લખી શકીએ, ઉંમરના બાળકો માટે અહીંયા પણ તમે બાળકો છે એડ કરી દેજો, 5 વર્ષથી ઉંમર વધુ ઉંમરના બાળકો માટે. તો એના માટે પણ આપણે ત્રિકોણ દોર્યો છે, એ ત્રિકોણ છે DEF. તો અહીંયા લખીએ ત્રિકોણ DEF માં ખૂણો E બરાબર 90, ખૂણો F બરાબર 60. એમાં પણ એ તમને ખ્યાલ છે DE બરાબર લપસણીની ઊંચાઈ બરાબર 3 મીટર અને DF લપસણીની લંબાઈ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મિત્રો અહીંયા જુઓ તો અહીંયા પણ તમને ખ્યાલ છે સાઇનનું સૂત્ર છે, કારણ કે સામેની બાજુને કર્ણ, તો અહીંયા આપણે લખીએ સાઇન થીટા બરાબર સાક, માટે થીટા એટલે તમને જે રકમમાં ખૂણો આપ્યો એ રકમમાં ખૂણો કેટલાનો બનાવે છે જમીન સાથે, તો કે 60નો. તો થીટાની જગ્યાએ તમારે લખવાનું છે સાઇન અને થીટાની જગ્યાએ તમારે લખવાનું છે 60. મિત્રો સામેની બાજુ તમને ડાયરેક્ટ તમે પણ લખી શકો, ખૂણાની સામેની બાજુ એટલે આ કેટલી આપી છે 3 મીટર. અહીંયા તમે 3 સીધા લખી શકો, એ બી લખ ડીઈ લખવાની જરૂર નથી, ખૂણાની સામેની બાજુ આપણે આપી 3 મીટર અને કર્ણ છે DF, તો આ DF. ત્યાર પછી મિત્રો સાઇન 60ની કિંમત, તો તમને બધાને કોષ્ટકમાં પરથી ખ્યાલ આવી ગયો છે સાઇન 60ની કિંમત વર્ગમૂળ 3ના છેદમાં 2, અને અહીંયા 3
डी एफ। हम अपने चौकड़ी गुणाकार करिए तो वर्गमूल त्रण गुणा डी एफ बराबर त्रण गुणा बे। आ त्रण छे अहीं गुणाकार में छे, अपने नीचे भागाकार में जावा दीए तो डी एफ बराबर त्रण गुणा बे ना छेद में वर्गमूल त्रण। आओ मित्रों थे हम छेद में वर्गमूल त्रण छे एटले करणी करवी जो है तो अहीं अपने लखीए माटे डी एफ बराबर त्रण गुणा बे अने वर्गमूल त्रण गुणा अपने करणी तो करणी एटले छेद में जे पद छे एना जेवा पद वडे गुणीए वर्गमूल त्रण भांगा वर्गमूल त्रण। एटला माटे कर्युं अहीं आपणे करणी लेवी छेद में वर्गमूल त्रण छे। हवे थोड़ुंक आगळ सादरूप दईए माटे डी एफ बराबर त्रण गुणा बे वर्गमूल त्रण, नीचे वर्गमूल त्रण गुणा वर्गमूल त्रण एटले केटला थाय त्रण, वर्गमूल त्रण गुणा वर्गमूल त्रण एटले त्रण, तो आ त्रण त्रण कैंसल। त्यार पछी डी एफ बराबर बे गुणा वर्गमूल त्रण तो डी एफ बराबर टू रूट थ्री। तो बीजी लसरपाटी छे एनी लंबाई थाय बे वर्गमूल त्रण। त्यार पछी आपणे मित्रों दाखला नंबर चार नी वात करिए तो चार नी रकम अहींया जे लखी छे आपणे समझिए। टावर ना पाया थी 30 मीटर दूर, એટલે ટાવર છે એનો પાયાથી 30 મીટર દૂર જવાનું છે, દૂર રહેલા જમીન પરનો એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે તો ટાવરની ઊંચાઈ શોધો। તો પહેલાં તો મિત્રો આપણે અહીંયા આકૃતિ પરથી થોડીક સમજ મેળવીએ જેથી આપણને થોડોક ખ્યાલ આવે રકમમાં શું કહેવા માગે છે દાખલા નંબર ચાર। હવે મિત્રો આપણે અહીંયા એક ટાવર દોરીએ આ રીતનો, આ એક એબી નામનો ટાવર છે, ટાવરની ઊંચાઈ। હવે અહીંયા એમ કીધું છે આ ટાવર છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર, તો આપણે બ્લુ કલરનો આપણે ટાવરનો પાયો એટલે કે જમીન દોરી નાખીએ, જમીન દોરીએ અહીંયા આ પાયાથી અહીંયા દૂર 30 મીટર દૂર જવાનું છે એટલે કે આપણે અહીંયા રાખી દઈએ 30 મીટર દૂર। આપણે પાયાથી અહીંયા 30 મીટર દૂર સી બિંદુ અહીંયા 30 મીટર થઈ ગયો, બરોબર છે। હવે મિત્રો જો ટાવરના પાયાથી 30 મીટર દૂર એટલે આપણે આ પાયો હતો અહીંયા, એનાથી આપણે અહીંયા આ 30 મીટરનું અંતર છે, 30 મીટર દૂર પરનું એક બિંદુ, આ 30 મીટર દૂરનું એક બિંદુ થઈ ગયું, ત્યાંથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ। તો મિત્રો મેં તમને અત્યારે શરૂઆતનો પહેલો જે આપણે આ ચેપ્ટરનો વિડીયો બનાવ્યો ત્યારે ઉચ્છેદ કોણ ને ઉચ્છેદ કોણની માહિતી આપી હતી। ઉચ્છેદ કોણ એટલે હવે તમારે અહીંથી ટાવરની ટોચ જોવાની છે, મેં ત્યારે કીધું હતું કે આંખ છે આ અને આ ટાવર છે તો તમારે અહીંથી આમ ઉપર જોવાનું છે, આ દ્રષ્ટિકિરણ થાય અને અહીંયા ક્ષમસ્થિતિ થાય, પરિણામે જે ખૂણો બનશે એને આપણે શું કહેતા હતા, ઉચ્છેદ કોણ। તો મિત્રો આપણે અહીંયા ઉચ્છેદ કોણ છે એ આપણે સમજ મેળવી હતી, તો હવે ફરીથી પાછું આપણે એની સમજ મેળવીએ। તો જુઓ અહીંયા આ સી બિંદુએથી તમારે ટાવરની ટોચ જોવાની છે અહીંયા, અને આ જે રેખા દોરી છે એ તમારું થાય ક્ષમક્ષિતિજ કિરણ। હવે આપણે અહીંયા ટાવરની ટોચમાં જોઈએ છીએ એટલે દ્રષ્ટિકિરણ આપણું આ થાય, આ આપણું દ્રષ્ટિકિરણ થાય, આ આપણું દ્રષ્ટિકિરણ થયું, બરાબર છે, આ દ્રષ્ટિકિરણ થયું અને આ ક્ષમક્ષિતિજ કિરણ થયું। આંખમાંથી આપણે આને દ્રષ્ટિકિરણ કહેશું અને આપણે ઉપર જોવાનું છે, જોવાનું ક્યાં છે, ઉપર, ઉપર જોઈએ એટલે આપણી આંખની કિરણ કઈ તરફ જાય, ઉપર તરફ, અને ક્ષમસ્થિતિ પરિણામે જ્યાં ખૂણો બને એને ઉચ્છેદ કોણ કહેવાય, એ ઉચ્છેદ કોણ આપણને આપ્યો છે 30 અંશ। તો આપણે ગોતવાનું છે ટાવરની ઊંચાઈ, આ આપણો પ્રશ્નાર્થ ચિહ્ન છે,
હવે મિત્રો અહીંયા તમે જુઓ તો ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ થાય, એટલા માટે સામેની બાજુ આપણે ગોતવાની છે અને પાસેની બાજુ આપી છે, તો તમારે એ જોવાનું રકમ આકૃતિ બધી કયું સૂત્ર લગાડવું, સાઇનનું લગાડવું, કોસનું લગાડવું કે ટેનનું લગાડવું. હવે જો સાઇનનું સૂત્ર લગાડું તો સામેની કર્ણ એ બે આવે, તો સામેનું માપ આપ્યું નથી, કર્ણ નથી આપ્યું, એટલે સાઇનનું સૂત્ર આવશે નહીં. ત્યાર પછી કોસનું સૂત્ર લગાડું, કોસનું સૂત્ર થાય પાક, પાસેની બાજુ કર્ણ, પાસેની બાજુ આપી છે કર્ણ, પણ આપણે કર્ણ પૂછ્યો નથી, આપણે પૂછ્યું છે હું સામેની બાજુ અને આપ્યું છે કોણ, પાસેની બાજુ. તો સામેની બાજુ પૂછ્યું છે અને પાસેની બાજુ આપી છે, તો આપણે તેનનું સૂત્ર જ લગાડવું પડશે. હવે આકૃતિનું થોડુંક વર્ણન કરી લેવાનું. અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો B, આ ખૂણો B છે આપણો, અહીંયા કાટખૂણો થાય, ખૂણો B 90 અને ખૂણો C બરાબર 30 અંશ. ત્યાર પછી રકમમાં જે છે AB બરાબર ટાવરની ઊંચાઈ બરાબર આપણે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી સી બિંદુ છે એ ટાવરથી 30 મીટર અંતરે આવેલું બિંદુ છે, તો કે ટાવરથી 30 મીટર દૂર આવેલ બિંદુ સી છે અને એ ટાવરની ટોચ સાથે જે ઉચ્છેદ કોણ બનાવે છે કેટલાનો બનાવે છે, 30નો. બિંદુ સીથી દ્રષ્ટિકિરણ, બિંદુ સીથી દ્રષ્ટિકિરણ એ તરફ છે, બરાબર છે, આપણો અહીંથી દ્રષ્ટિકિરણ આ છે અને અહીંયા આપણને ખૂણો બનશે 30નો. આપણે એનું વર્ણન કરી નાખ્યું. હવે અહીંયા ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે ટેન 30 થીટાની જગ્યાએ જો એ થીટાની જગ્યાએ આપણે જે ઉચ્છેદ કોણ આપ્યો છે એ લખવાનો છે. ઉચ્છેદ કોણ કેટલાનો બનાવે છે, તો કે આ દ્રષ્ટિકિરણ અને ક્ષમસિદ્ધિત કિરણને પરિણામે ટાવરની ટોચ તરફ જોઈએ તો એ 30નો ખૂણો બને છે, એટલે અહીં લખવાનું 30. સામેની બાજુ છે તમારે એ બી લખી નાખવાનું, સામેની ખૂણાની સામેની બાજુ છે એ બી, પાસેની બાજુ એટલે બીસી, બરાબર છે. ત્યાર પછી આપણે અહીંયા ગણતરી કરીએ માટે. હવે ટેન 30, તો ટેન 30ની તમે કોષ્ટકમાંથી કિંમત તમને આવડવી જોઈએ. તમને મેં એનો વિડીયો પણ બતાવેલો છે. આ રીતનું તમને પરીક્ષામાં જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે રફ પેજમાં એ કોષ્ટક બનાવી લેવાનું, જ્યારેથી આપણને દાખલામાં ભૂલ પડે નહીં. ટેન 30ની કિંમત 1/√3 વર્ગમૂળ 3, ટેન 30ની કિંમત 1/√3 વર્ગમૂળમાં 3. એ બી, એ બી એટલે આપણે ટાવરની ઊંચાઈ જે ગોતવાની છે, એટલે એ બીના એ બી નીચે. બીસી, બીસી એટલે પાસેની બાજુ છે 30 મીટર. હવે મિત્રો અહીંયા આપણે 30 છેદમાં છે અને આપણે અંશમાં જવા દઉં, એક સાથે ગુણાકારમાં, એટલે આવું થાય એ બી બરાબર 1/30 નીચે વર્ગમૂળ 3/3. મિત્રો આપણે ખાલી 30 છે આપણે એ બી જોઈએ છે, એટલે 30 છેદમાં છે અને આપણે અંશમાં જવા દીધા એક સાથે. હવે અહીંયા આપણે એ બી બરાબર 30 × 30 નીચે વર્ગમૂળ 3 ગુણ્યા. હવે મિત્રો આપણે શું કરવાનું છે, તો કે છેદમાં વર્ગમૂળ 3 જ્યારે પણ હું છેદમાં, અત્યારે આપણે બીજા આની પહેલાં પણ દાખલા ગણ્યા હતા, તો એમાં છેદમાં ઉપર એટલે આપણે કર્ણી લેવાની છે, એટલે કે વર્ગમૂળ 3 વડે ગુણવાનું અને વર્ગમૂળ 3 વડે ભાંગવાનું, બરાબર છે. માટે એ બી બરાબર, હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો છે, 30 × √3 નીચે. હું ઘણી વખત શીખવાડી દીધું √3 × √3 એટલે √3 × √3 એટલે વર્ગમૂળની અંદર 3 × 3 એટલે વર્ગમૂળની અંદર 9 થાય, 9નું વર્ગમૂળ થાય 3. અહીં આપણે છેદ ઉડાડીએ, 10 × 30 3 કેન્સલ થાય, તો એ બી બરાબર આપણને મળશે 10√3. જવાબ આપ્યો છે આપણને અહીંયા રકમ મીટરમાં, એટલે આપણે લખશું અહીંયા મીટરમાં. તો મિત્રો ટાવરની ઊંચાઈ આપણને મળી ગઈ, તો આ ટાવરની ઊંચાઈ કેટલી છે,
दस वर्गमूल त्रण, वर्गमूल त्रण आपणे किंमत मूकवानी नथी, एमनुं रहेवा देवाना छे। तो बहु सहेली वस्तु छे। पहला तमारे टावर दोरवानो, त्यार पछी टावरना तळियेथी 30 मीटर दूर बिंदु सी दोरवानो। औसेत उच्छेद कोण बनावे छे एटले दृष्टिकिरण थाय, समसितिथी थाय, परिणामे खूणो अहीं आवशे। पछी आकૃતિ થોડુંક વર્ણન કરી લેવાનું, આ ટાવર છે ને ટાવરની ઊંચાઈ આટલી છે ને એવું બધું કરી નાખવાનું વર્ણન। ત્યાર પછી જોવાનું સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ થાય છે, તો આપણે ટેન સાપાનું સૂત્ર લખવાનું છે। ટેન 30 સામેની બાજુ AB, પાસેની બાજુ BC, કિંમત મૂકી સાદરૂપ દીધો ને જ્યારે છેદમાં વર્ગમૂળ 3 આવે તો એની આપણે કરણી કરવાની છે। તો આ રીતના મિત્રો આપણે આજે દાખલો ત્રીજો અને દાખલો ચોથો પૂર્ણ કર્યા।